नमस्कार दर्शक मित्रों, कभी न्यूज लाइव 24 कलाक ने आम तक न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ छु विजय गिरानी, मारी साथे छे रवि बढ़िया, कौशिक रामाजानी। मित्रों, शिक्षण जगत में जेने कहेवाय ने के केटलीक तवारीख घटनाओ होय छे, आ घटना आखरे समाज पर बहु मोटी असर करती होय छे। कहेवाय छे कि शिक्षण छे ए तंदुरस्त समाजनो आईनो ने आरसी छे। शिक्षण में संकळायेला लोको निष्ठाथी ज्यारे काम करता होय छे ने त्यारे एनुं फळ छे एक खूब पुख्त मळतुं होय छे, अने आखरे कुटुंब समाज अने देश समृद्ध बनतो होय छे। मित्रों, आजे आपणी साथे वसंतभाई तेरेया जोडायेला छे, खास करीने शिक्षण निरीक्षक तरीके કચ્છમાં તેમણે ખૂબ ઉમદા કામગીરી કરી છે। જો ઘણામાં બેસીશ તો બહુ મોટો સમય વહી જશે, ઘણો બધો સમય વહી જશે, પરંતુ જેને કામ કર્યું છે ને એ કામ ખરેખર કાબિલેદાદ છે। લાંબા સમય સુધી કચ્છમાં અને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં જઈને એને ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કર્યું છે। વસંતભાઈ તેરેયાની તાજેતરમાં જ શિક્ષણ વિભાગે બદલી કરી છે, અને તેઓ ગાંધીનગરમાં પણ શિક્ષણ નિરીક્ષક તરીકે સંસ્કૃત વિભાગ સાથે સંકળાય ને હવે સમગ્ર ગુજરાતમાં તેમની સેવા ઉપલબ્ધ થશે। પરંતુ આજે આપણે એની સાથે વાત કરવી છે, એમના મનમાં રહેલી સંવેદનાઓ, એના મનમાં રહેલા ભાવો, એના મનમાં રહેલી શિક્ષણની જે ત્રુટીઓ છે એને પરિપૂર્ણ કરવા માટેનો એક એક જે માસ્ટર પ્લાન છે, માઇક્રો પ્લાન છે, એના વિશે આપણે તલપરથી વાતો કરશું। તેરેયા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આમ તક ન્યૂઝ અને કભી ન્યૂઝ લાઈવ 24 કલાકમાં। ખાસ કરીને બદલી તો એક મતલબ અધિકારીની એક રૂટીન ભાગ હોય છે, અને ભાગ મુજબ બદલીઓ થતી હોય છે, પરંતુ સર જે કચ્છમાં જે કામ કર્યું છે, ખાસ કરીને કોરોનાનો કપરો સમય હતો, એક બાજુ બાળકોનું જે ઓફલાઈન શિક્ષણ બંધ થઈ ગયું હતું, સરકારે ઓનલાઈન શિક્ષણની સેવા કરી હતી, અને ખાસ કરીને ભયંકર ખરાબ પરિસ્થિતિની વચ્ચે જે તમે કામ કર્યું છે, એક એક કામો વિશે થોડું વિસ્તૃત કહેશો। સૌને નમસ્કાર। કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની તક મળી, સરકારી નોકરને હું મારી જાતને નોકર જ કહીશ કે બઢતી એ નીતિ નિયમો સાથે જોડાયેલ છે, અને દરેક વ્યક્તિને એમાંથી પસાર થવું પડતું હોય છે, અને એવા જ બદલીના ભાગરૂપે 2017માં ઓક્ટોબર મહિનામાં દિવાળી ઉપર શિક્ષણ નિરીક્ષક તરીકે કચ્છ જિલ્લામાં હાજર થવાનું થયું જી, અને એ વખતે કચ્છમાં મને બહુ ઓછા ઓળખાણનારા લોકો હતા, અને ત્યાંથી શરૂઆત કરી અને 4 વર્ષના સમયગાળા દરમિયાન હવે જ્યારે કચ્છ મૂકીને ગાંધીનગર જવાનું થઈ રહ્યું છે, ત્યારે માનસપટ ઉપર ઘણા બધા એવા સંસ્મરણો જે પસાર થાય છે, અને આ 4 વર્ષની અંદર કચ્છમાં જે કામ કરવાની તક મળી કચ્છના લોકો સાથે, કચ્છના શિક્ષકો સાથે, કચ્છના વિદ્યાર્થીઓ સાથે, અને શાળા સંચાલકો અને સમાજ સાથે, અધિકારીશ્રીઓ સાથે, વહીવટીતંત્ર સાથે જે કામ કરવાની તક મળી, પ્રેસ મીડિયા આ સૌ મિત્રો સાથે કામ કરવાની તક મળી, અને જે કચ્છમાં જે સહકાર મળ્યો, જે લાગણી મળી, જે પ્રેમ મળ્યો છે, એ જિંદગીભરનું એક ભાથું બનીને મારા જીવન સાથે જોડાયેલો રહ્યો છે। અને આપણે વાત કરીએ એમ કે ભાઈ, કોરોના કાળમાં જ્યારે શિક્ષણ છે એ બધું બંધ થઈ ગયું, 21 માર્ચ 2020ની પરીક્ષાનો છેલ્લો દિવસ, અને ત્યાર પછી ધીમે ધીમે કરતા લોકડાઉન અને શાળાઓ બંધ થવા માંડી, એ વખતે માર્ચ મહિનામાં જ આપણા જે કચ્છ જિલ્લામાં વોટ્સએપ ગ્રુપો ટીચરોના એ બનેલા છે, એમાં અપીલ કરી કે ભાઈ, તમારા વિદ્યાર્થીઓ માટે, તમારી શાળાના વિદ્યાર્થીઓ માટે, શિક્ષકોને એવી અપીલ કરવામાં આવી કે તમે તમારા જાતે વિડીયો બનાવી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચે અને વિદ્યાર્થીઓ ઘરે રહીને એ શિક્ષણ મેળવી શકે એની શરૂઆત કચ્છ જિલ્લામાં આપણે માર્ચની લગભગ 27 તારીખે આપણે કચ્છમાં એની શરૂઆત થઈ ગઈ જી જી, અને ઘણા બધા શિક્ષકોએ પોતે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, અને બીજી એક વાત કે ટેકનોલોજી મારો શોખ છે, અને એમાં નવું નવું કંઈ પણ હોય એ લોકોને પહોંચાડવું, અને ICTના ઉપયોગ કરીને વિડીયો કેવી રીતે બનાવવા, યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવું, એને અગાઉ પણ હું તજજ્ઞ તરીકે મેં ટ્રેનિંગો આપેલી શિક્ષકોને, એટલે એનો ફાયદો મને થયો, અને મેં મારા શિક્ષકોને એ ઓનલાઈન માર્ગદર્શન આપીને વોટ્સએપ થકી કે વિડીયો કેવી રીતે બનાવાય, શું ઇમ્પ્રુવમેન્ટ કરાય,
શિક્ષકો વિદ્યાર્થી લિંક બનાવીને મને મોકલે, સાહેબ આમાં શું કરી શકાય અને એના માટેના કયા કયા સોફ્ટવેર હોવા જોઈએ, મોબાઈલથી આપણે વિડીયો બનાવો તો કેમ બનાવી શકાય, આ બધું માર્ગદર્શન આપીને કચ્છમાં ઘણા બધા શિક્ષકોએ એ પોતપોતાના વિડીયો જાતે તૈયાર કરી અને યુટ્યુબ ઉપર અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું શરૂ કર્યું અને એ રીતે કચ્છમાં ટેકનોલોજીના ઉપયોગ થકી ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ હતી. ખૂબ સારી વાત કરી કે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી. માત્ર એક સપ્તાહમાં વસંતભાઈ તેરૈયા સાહેબ અને તેની ટીમે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું, વિડીયો બનાવવાનું શરૂ કરાવ્યું અને એનું ખૂબ મોટું પરિણામ આવ્યું. સર, આની સફળતા શું મળી? જો અત્યારે વાત કરીએ ને તો કચ્છ જિલ્લામાં તમે લગભગ એવો કોઈ શિક્ષક નહીં હોય કે જેને વિડીયો બનાવતા નહીં આવડતું અને એવી કોઈ શાળા પણ નહીં હોય કે એને પોતાના વિડીયો બનાવીને વિદ્યાર્થી સુધી નહીં મોકલા હોય. દરેક શાળાએ પોતાની શરૂઆતમાં વિડીયો બનાવવાનો, ઘણી બધી શાળાઓ એવી છે કે એણે પછી એ વિડીયો ઉપાડી અને એના બધા જ શિક્ષકો પાસે એમના વિડીયો તૈયાર કરાવ્યા અને પોતાની સ્કૂલની યુટ્યુબ ચેનલો પણ બનાવી અને આવી યુટ્યુબ ચેનલો થકી એ શાળાઓ છે એ શિક્ષણમાં ખૂબ જ અગ્રેસર. આપણે જ્યાં વાત કરીએ તો માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ કે જેમણે એ વખતે કોરોના કાળમાં એમના બધા જ વિષયના શિક્ષકો વિષય શિક્ષકોએ વિડીયો બનાવ્યા અને શાળાની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર એ બધા જ ધોરણના બધા વિષયના વિડીયો હજી પણ એ ઉપલબ્ધ છે અને એ વિડીયો થકી શાળાએ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું અને એનો ફાયદો એ થયો કે એ શાળાને રાજ્યમાં એ શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ પણ મળ્યો. એટલે કોરોના કાળમાં જ્યારે આ મૂલ્યાંકન થતું હતું ત્યારે એ માપદંડ એ પણ હતો કે શાળાએ કઈ રીતે કોરોના કાળમાં શિક્ષણ કાર્ય કરાવ્યું અને એમાં સમગ્ર રાજ્યમાં એ પ્રથમ ક્રમ લાવી અને શાળાએ સમગ્ર ગુજરાતમાં કચ્છનું ગૌરવ છે એ વધારેલું છે. સર, વાત આપણે એ કરી રહ્યા છીએ કે કહેવાય છે કે કચ્છ એ સજાનો જિલ્લો હોય છે, જનરલી કાંઈ પણ હોય પનિશમેન્ટ તો કચ્છમાં મુકતા હોય છે, પરંતુ તમે એનું ઉલટું કર્યું. આ જે આખી લોકવાયકા હતી એ બિલકુલ ગલત સાબિત કરી અને આ કહેવાતા સજાના જિલ્લામાં તમે જે સુપેર્યું કામગીરી કરી છે તો એનું રહસ્ય શું, એનો ફંડા શું? સર, જો સજાનો જિલ્લો તો હું નથી માનતો કચ્છને, કારણ કે હતું શરૂઆતમાં અને એ વખતે જ્યારે ટાંચા સાધનો હતા, વાહન વ્યવહારની સુવિધાઓ ઓછી હતી, પણ ભૂકંપ પછી જે રીતે ગુજરાત સરકાર અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કચ્છની જે કાયાપલટ થઈ અને કચ્છમાં જે સુવિધાઓ વધી, રોડ, રસ્તા, પાણીની સુવિધા, ખેતીવાડી, આ બધું સમૃદ્ધ બની રહ્યું છે, ઉદ્યોગો આવ્યા અને શાળાઓ પણ એ સાથે જોડાવા માટે તાલમેલમાં આગળ વધી અને એ વખતે કચ્છમાં હું 17માં આવ્યો તો આ એક ટેકનોલોજીના પ્રયાસ થકી બધી શાળાઓને જોડવાનું કામ કર્યું. એટલે જે મજાની વાત કરું ને તો મજા એ હતી કે બધા જ શાળાઓ સાથે અમે જોડાયેલા અને કંઈ પણ અમારે સંદેશો આપવો હોય તો અમે પહેલાં એવું હતું કે ટેલિફોનથી, ટપાલથી, પત્ર સ્કૂલમાં પહોંચે ત્યાં સુધીમાં તો કાર્યક્રમો પણ પૂરા થઈ ગયા હોય અને માહિતી મોડી મળે. એ જે બ્રેક હતી, કોમ્યુનિકેશન જે ગેપ હતો ને, એ ગેપ અમે દૂર કર્યો અને વોટ્સએપના માધ્યમથી ઈમેલ અને શિક્ષકો, આચાર્યો આ તમામ સાથે અમે ટેકનોલોજીના ઉપયોગ થઈ શકી સંવાદ કર્યા અને જે કોમ્યુનિકેશન સ્થપાણું, અને આપણે ખ્યાલ હોય તો કચ્છમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઈન હાજરીનો જે કોન્સેપ્ટ આવ્યો તો ત્યારથી જ કચ્છની અંદર બધી શાળાઓ એ ઓનલાઈન હાજરીમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓની શરૂઆત થઈ અને શરૂઆતમાં જ એ આપણે પ્રથમ મહિનામાં જ, જૂન મહિનામાં જ આપણે ઓનલાઈન હાજરી છે એવા કચ્છ ટોપ 10માં જ હોય અને ધીમે ધીમે કરતા તો ટોપ 3માં આવી જાય એવા પ્રકારની રોજિંદી કામગીરી છે શરૂ થઈ. એટલે અંતરિયાળ વિસ્તાર હોવા છતાં અને સરહદી વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ મોબાઈલના ટાવર પણ ન હોય તો એવા જ્યારે ટેકનોલોજીનો ઉપયોગમાં અવરોધરૂપ વસ્તુ હતી એમાં પણ આપણે આજુબાજુની શાળાઓનો સહારો લઈ અને શાળાઓને ઓનલાઈન હાજરી થકી સૌથી પ્રારંભ થયો અને ત્યાર પછી આ કોરોનો કાળ આવ્યો એમાં આપણે ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું. એકમ કસોટી લેવાની શરૂઆત થઈ કચ્છમાં આપણા માનનીય જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ સાહેબ દ્વારા. પ્રાથમિક શાળામાં જે રીતે એકમ કસોટી લેવાતી હતી એવી જ એકમ કસોટી આપણી બધી જ શાળાઓમાં લેવાય એવો કોન્સેપ્ટ લાવ્યા અને શિક્ષકો જ એના અભ્યાસક્રમ પ્રમાણે દર માસે એની પ્રશ્નપત્ર કાઢે અને એ પ્રશ્નપત્રને આપણે
શાળાઓ સુધી વોટ્સએપના માધ્યમથી પહોંચાડીએ અને એનું પ્રિન્ટ આઉટ કાઢીએ અથવા તો પ્રોજેક્ટ ઉપર પેપર રાખી અને વિદ્યાર્થીઓ એકમ કસોટી આપે, આવા પ્રકારના પ્રયોગ છે આપણે કર્યા. અને એ રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે એન્જોયમેન્ટ સાથે વિદ્યાર્થીઓને પણ મજા આવે અને શિક્ષકોને પણ મજા આવે એવા પ્રકારે, અને જે કોમ્યુનિકેશન થવું જોઈએ ને પ્રોપર ચેનલમાં, એ કરાવીને આપણે કચ્છમાં એનો ઉપયોગ છે કરી શક્યા. એટલે અત્યારની જો વાત કરીએ ને તો કચ્છમાં ઘણી બધી સારી સુવિધાઓવાળી શાળાઓ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા શિક્ષકો છે. અને કોરોના કાળમાં તો હું એમ કહીશ કે ભાઈ, જો કોરોના ન હોત ને તો 10 વર્ષે જે કામ ટેકનોલોજીનો ઉપયોગનું થવાનું હતું ને, એ કામ કોરોનાના 1 વર્ષમાં થઈ ગયું. જી, શિક્ષકો ઉપયોગ કરતા થઈ ગયા, વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા, અને ઓનલાઈન શિક્ષણનો વ્યાપ છે એ વધ્યો. ગુજરાત સરકારે પોતાની ચેનલો થકી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું, ઓનલાઈન ટેસ્ટ લેવાનું શરૂ કર્યું, અને એમાં પણ આપણા કચ્છના વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ એમાં ભાગ લેતા હતા. અને એ રીતે ઉત્સાહભેર કચ્છ જિલ્લો છે એમાં જોડાયો. સર, એવું કહી શકાય ને કે કોઈ પણ આફત હોય છે એ પછી ખૂબ સારો સંદેશો આપતો હોય છે. ઓલ ઓવર કોરોના ખૂબ વિકટ પરિસ્થિતિ હતી, પરંતુ જેના એના પાછીના બાય પ્રોડક્ટ પરિણામો મળ્યા, કે તમે હમણાં જ કીધું આફતને અવસરમાં પલટાવવાની વાત છે, કે 1 દશકા પછી જે વસ્તુ થવાની હતી એ કોરોના કાળમાં થઈ, ખરેખર કાબિલેદાદ છે. સર, બીજી એક વસ્તુ મેં નોટિસ કરી છે કે ડીઓ કચેરી એક ટોપ લેવલની કચેરીઓ છે શિક્ષણ જગતમાં. બહુ શિક્ષકોના જે પ્રશ્નો હોય છે એ ભાગ્યે પોતાની ડીઓ કચેરીમાં રજૂ કરી શકતા હોય છે, કારણ કે એક આખી એ પ્રકારનું વ્યવસ્થા હોય છે. પરંતુ સર, તમારી જે આખી ટીમ છે એને એક એવો પારદર્શક વહીવટ કરો, એક પારિવારિક વહીવટ શરૂ કરો, કે કોઈ પણ શિક્ષકોને મૂંઝવતા પ્રશ્નો એ ડીઓ કચેરીના તમામ લોકો સાથે લાઈવ રહી શકતા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કરતા હતા અને પ્રશ્નો ઉકેલાતા હતા. સર, વહીવટી જે વાત છે ને કે કર્મચારીના પોતાના સેવા વિષયક હોય, એના પગાર, ઉત્તર પગાર ધોરણ હોય, GPF હોય, આવી બધી બાબતોનું સોલ્યુશન એને તરત મળી જાય અને એના જે સેવા વિષયક લાભો છે એ ઝડપથી મળે તો કામ કરનાર જે કર્મચારી હોય એમનો ઉત્સાહ છે એ વધી જતો હોય છે. અને સદનસીબે કચ્છ જિલ્લામાં અમે આવ્યા પછી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાકેશ વ્યાસ સાહેબ આવ્યા, વચ્ચે ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ પાસે ચાર્જ હતો, પછી ડૉક્ટર BN પ્રજાપતિ સાહેબ આવ્યા, અને ધીમે ધીમે કરતાં પારદર્શક રીતે વહીવટ વધે અને શાળાઓમાં જે કંઈ પ્રશ્ન હોય એનું સામેથી આપણે એના કોઈ પણ શાળામાં જઈએ તો ઇન્સ્પેક્શન કરતા હોય, નિરીક્ષણ હોય તો શાળામાં જઈ અને માર્ગદર્શન જોઈએ, એના સાથે સાથે એમને પૂછશે કે તમારા પેન્ડિંગ શું છે. જી, બરાબર. અને તમામ જે સંઘના હોદ્દેદારો હોય, સંઘો હોય, એમની પણ મિટિંગ હોય, એમની પાસેથી પણ રિવ્યૂ લે ભાઈ શું પેન્ડિંગ છે. અને આવા જે કંઈ પેન્ડિંગ પ્રશ્નો હોય, રહેમ રાહે નિમણૂકના કેસો હોય જે લાંબા સમયથી પડતર હતા, એવા બધા કેસોનું ધીમે 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 કરીને આપણે નિરાકરણ લાવવાને, એના માટે જિલ્લા શિક્ષણાધિકારી અને અમારો વહીવટી સ્ટાફ, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્કો છે, જે તે ટેબલ સંભાળતી વ્યક્તિઓ હોય, આ બધાનો પણ ખૂબ મોટું યોગદાન રહ્યું. અને હકારાત્મક રીતે સમગ્ર ટીમે, એ પછી એ મદદની શિક્ષણ નિરીક્ષકો હોય, નિરીક્ષકો હોય, એટલે કે એજ્યુકેશનલ સ્ટાફ અને વહીવટી સ્ટાફ બંને સાથે રહીને ટીમવર્કથી કચ્છ જિલ્લામાં જે કામ કર્યું ને, અને એની અસરથી કચ્છ જિલ્લામાં કર્મચારીના રિલેટેડ જે પ્રશ્નો હોય, કર્મચારીની બદલી હોય, એમની ભરતી થતી હોય, એના ગુજરાત સરકાર જ્યારે ભરતી કરતી હોય આખી ઓનલાઈન પ્રક્રિયાથી પારદર્શક રીતે ભરતી થતી હોય, આ બધી કામગીરીમાં જિલ્લાની વહીવટી પાંખ અને જિલ્લાના વહીવટી કચેરી જે DO કચેરી છે એમાં એક પારદર્શકતાપૂર્વક ઉદાહરણ પાડીને સમગ્ર ટીમવર્કથી જે કામ થયું છે એની અસર છે અત્યારે કચ્છ જિલ્લામાં જોવા મળે છે. અને લોકોને પણ, શિક્ષકોને અને કર્મચારીઓને પણ એ વાત છે એ ગમી છે અને એ સહર્ષ એ લોકો પણ સ્વીકારે છે કે ના, અમારું કાર્ય છે એ આ ઓફિસમાં અમે સારી રીતે, એ કોઈ પણ મૂંઝવણ હોય એ અમે અમારા થકી એ રજૂ કરી અને તેનું સોલ્યુશન છે, નિરાકરણ છે લાવી રહ્યા છે. સર, જે રીતે આખી નવી શિક્ષણ નીતિ આવી રહી છે, સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી રહ્યા છે, શું લાગે તમને? એજ્યુકેશન મેનેજમેન્ટ છે એ બરાબર કમ્પ્લીટ છે જે રીતના આખું એક વેવ શરૂ થયો છે? જો હવે તો સર, આપણે જો જોઈએ છીએ કે કચ્છ જિલ્લાની પોતાની અમુક સ્થાનિક પ્રશ્નો છે કે કચ્છમાં તમે 50 કિલોમીટરનો એરિયા પસાર કરો એટલે આખી એની વિવિધતા આપણને જોવા મળે, લોકો બદલી જાય, એની બોલી બદલી જાય, એની રહેણીકરણી બદલી જાય, પહેરવેશ બદલી જાય. અને બીજું કે બાળકને કચ્છી ભાષા
વધારે ઉપયોગ થતો હોય એટલે નાનપણથી અમુક ગામ તો એવા છે કે ત્યાં કચ્છી જ વધારે બોલતા હોય એટલે પ્રાથમિક શાળામાંથી એ કચ્છી બોલતા બોલતા માધ્યમિકમાં આવે અને પછી એને ગુજરાતી ભાષામાં એ પોતાની અભ્યાસ કરવાનો હોય અને પરીક્ષાઓ લેવાતી હોય એ ગુજરાતી ભાષામાં એને જવાબ આપવાના થતા હોય હિન્દીમાં અંગ્રેજીમાં જવાબ દેવાના થતા હોય આવી બધી મુશ્કેલીઓની વચ્ચે આપણે શિક્ષણ કાર્ય છે એ કરવાનું છે અને શિક્ષણની આપણે વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ આવવાથી સમગ્ર દેશની અંદર વિદ્યાર્થીને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે એ મુખ્ય સંકલ્પના એમાં છે અને એ સંકલ્પના થકી અને સ્કિલ એજ્યુકેશન કે માત્ર પાઠ્યપુસ્તક આધારિત ભણી જવાનું નહીં સૈદ્ધાંતિક નહીં પણ પ્રાયોગિક વર્ક પણ હોય અને વિદ્યાર્થી છે એ અભ્યાસ પૂરો કરે તે ત્યારે પોતે કંઈક પોતાની રીતે પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને પોતાનો એ વ્યવસાય કરી શકે પોતાએ પોતાનું જે ફિલ્ડમાં એને આગળ વધવું છે એમાં એને જવાની તક મળે એવા પ્રકારના અભ્યાસક્રમો અને એવા પ્રકારની શિક્ષણ નીતિની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે અને ખાસ કરીને કચ્છમાં ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ વધારે છે કેટલા બધા ઉદ્યોગો કચ્છ જિલ્લામાં છે પ્રવાસન ઉદ્યોગ છે અને વાહન વ્યવહાર સાધનો જોઈએ છીએ ટુરિઝમ હોટલ લોજ ભોજનાલય આ બધી સુવિધાઓ તમે જોઈએ ભરત ગૂંથણનું આ બધું શોપિંગ થતું હોય હેન્ડલૂમ્સ હેન્ડવર્ક એટલે ભરત ગૂંથણને આ બધી જે સેવાઓ છે સ્કિલ છે કૌશલ્ય છે એનું ડેવલપિંગ છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને કચ્છ જિલ્લાની સ્થાનિક જે જરૂરિયાત છે એ સ્થાનિક જરૂરિયાત કચ્છના સ્થાનિક લોકો જ પૂરી પાડતા થાય એવા પ્રકારની વ્યવસ્થાથી આવનારા સમયમાં કચ્છ જિલ્લામાં અત્યારે જે પ્રવાસન ને ખેતીવાડી ને પશુપાલન ને આ બધું છે એમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થકી એ લોકો છે એ વધારે રોજગારી પ્રાપ્ત કરે એની સંભાવનાઓ વધી છે એટલે નવી શિક્ષણ નીતિ નવી ટેકનોલોજી અને નવું વાતાવરણ છે એ કચ્છ માટે આવનારા સમયમાં ઘણો બધો ફાયદારૂપ છે એ થવાનું છે સર મારો અંતિમ પ્રશ્ન છે આપની કમિશનર કચેરીમાં જે બદલી થઈ છે સંસ્કૃત વિભાગમાં તમારે સંભાળવાનું છે સર શું વિઝન છે ફ્યુચર વિઝન શું છે બદલી થઈ છે ટૂંક સમયમાં તમે ત્યાં હાજર થશો તો એક વિઝન હશે એક ડ્રીમ હશે કે ચલો આ સબ્જેક્ટ ઉપર મને આ પ્રકારનું કામ કર્યું શું વિઝન છે સર જ્યારે કચ્છમાં મેં કામ કર્યું છે તો કચ્છનો અનુભવ એ મને ચોક્કસ મારા આવનારી નવી જે ભૂમિકા છે એમાં મને ફાયદારૂપ તો થશે જ અત્યાર સુધી અમે કચ્છની શાળાઓમાં એ નિરીક્ષણનું કાર્ય કરેલું અને કચ્છની શાળાઓમાં જે પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો એમ હવે સંસ્કૃત પાઠશાળાઓ સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ હોય સ્વનિર્ભર હોય આવી પાઠશાળાઓની અંદર પાઠશાળાઓની ગુણવત્તા સુધરે એમના જે કંઈ પ્રશ્નો હોય ક્યાં ક્યાં પ્રશ્નો છે શું પડકારો છે અને ક્યાં વધારે સારું કામ થઈ શકે એમ છે એ બધી માહિતી મેળવી અને પછી પ્રારંભિક રીતે જ એ જે પડકારો છે જે નબળાઈઓ છે એ નબળાઈઓમાં વધારે સારી રીતે આગળ વધી અને સંસ્કૃત શિક્ષણ અને અત્યારે આપણે સૌ જોડીએ છીએ કે ભારતની અંદર આપણો વૈદિક પરંપરા અને સંસ્કૃતિ તરફ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે અને સંસ્કૃત ભાષાને પણ સરકાર જ્યારે ખૂબ ઉત્તેજન આપી રહી છે ત્યારે આ પાઠશાળાઓ છે એ પણ સમૃદ્ધ બને અને એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ પણ કદમથી કદમ મિલાવી અને આ જે પ્રવાહ છે એની સાથે જોડાય અને એ પણ પોતાની કારકિર્દી વધારે ઉત્કૃષ્ટ બનાવી શકે સંસ્થા સમૃદ્ધ બને એ એક જ પ્રકારનો ધ્યેય સાથે અમે આગળ વધવાનો પ્રયત્ન છે એ કરીશું ખૂબ સારી વાત કરી કે જે આપણી વૈદિક પરંપરાઓ છે જે શાસ્ત્રોક્ત ભાષા છે જેમાં ખરેખર એ એક જે એક ઈશ્વર પાસે પહોંચવાનો એક સમીપ તત્વ આ ભાષામાં રહેલું છે વૈભવશાળી ભાષા છે એવી ભાષા સાથે નવા લગાવ સાથે એક નવી ઊંચાઈ અને નવી ઉમેદ સર કરશે એવી વાત કરી મારો અંતિમ પ્રશ્ન છે સર કચ્છમાં ખૂબ આપે કામ કર્યું છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે એવી કઈ ઘટના હતી કે જે તમારા સંવેદનાના તારને ઝણઝણાવી ગઈ જો કચ્છની આપણે વાત કરીએ ને તો અમે શરૂઆતથી આવ્યા ને ત્યારથી જ કચ્છમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા અને ઘણી બધી એવી ફરિયાદો આવતી હતી અને એ ફરિયાદોના નિરાકરણ માટે પછી ટ્યુશન પ્રથા હોય અને શાળાઓના સમય બાબતની હોય શાળાની અનિયમિતતાઓ બાબત હોય વિદ્યાર્થીઓને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોય
આવી અને ભૌતિક સુવિધા ન હોય, શાળાના પોતાના બિલ્ડિંગ ન હોય, નવી શાળાઓ શરૂ થઈ ગઈ હોય અને પ્રાથમિક શાળામાં બેસતી હોય એમના માટેની જમીનની સુવિધા ઉપલબ્ધ કરાવવી, શિક્ષકોની સુવિધા પૂરતી હોય અને ભરતી ન થતી હોય એવા સમયે આજુબાજુની શાળાઓમાં શિક્ષણની વ્યવસ્થા કરવી, શિક્ષકની વ્યવસ્થા કરવી, વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધાઓ ઊભી કરવી અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમારા જિલ્લા શિક્ષણાધિકારી, અમારા સૌ નિરીક્ષકશ્રીઓ, અમારા મદદની નિરીક્ષકશ્રીઓ અને ટીમ કચ્છ સાથે જોડાય અને આ બધા પ્રશ્નોનું કોઈપણ ભોગે નિરાકરણ લાવી શકાય એવા પ્રકારના પ્રયત્નો છે અમે કરેલા છે અને એની ખૂબ મોટી અસર છે એ પણ જોવા મળી છે. મિત્રો, બહુ સારી વાત કરી કે જે ગુજરાત રાજ્યનો જે હિસ્સો છે, ભૌગોલિક હિસ્સો, એનો 23% હિસ્સો કચ્છમાં છે. આવા દુર્ગમ વિસ્તાર, સરહદીય જિલ્લો, છેવાડાના ગામડા જ્યાં વાણી, વિચાર અને બોલી બદલતી હોય એવા મલકમાં તેરિયા સાહેબે ખરેખર એક સફળતાના ફળ ઉગાડ્યા છે, કાબિલેદાદ છે, ધન્યવાદ છે. અને ખાસ કરીને એની એક વિશેષતા મને આજે ખરેખર લોકો સમક્ષ પ્રસ્થાપિત કરવી છે કે કડક હોવા છતાં પણ તમામ વાતો એ વિનમ્રતાથી કહેવામાં ખૂબ માહિર છે એવા વસંતભાઈ તેરિયા અમારી ઓફિસમાં પધાર્યા, એનું સ્વાગત સન્માન કરવાનો અમને અવસર મળ્યો, અમારી સાથે ખૂબ નિજી બાબતથી વાર્તાલાપ કર્યા એ માટે સર આપનો ખૂબ ખૂબ આભાર છે, ધન્યવાદ. એક વખત મારે બીજી પણ વાત કરવાની છે કે કચ્છ જિલ્લામાં લોકોને કદાચ એવું હશે કે સાહેબ છે એ અમારી ભૂલો કાઢે, પણ અમારું કામ નિરીક્ષણ વખતે શાળાઓની જે ત્રુટીઓ હોય એ ત્રુટીઓને દૂર કરાવવાનું હોય, એટલે અમારી મુલાકાત થકી શાળાઓ છે એમાં કંઈક સુધારો થવો જોઈએ અને એ સુધારો એમના માર્ગદર્શક બનીને, એમને સાથે ગાઈડન્સ આપીને એ શાળાઓની ત્રુટીઓ દૂર થાય એવો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે. અને બીજી એક વાત કે શિક્ષકોને સંકોચ ન થાય, શિક્ષક જાતે અમારી સામે પ્રશ્ન પૂછી શકે, અમને અમારું માર્ગદર્શન લઈ શકે. કચ્છ જિલ્લાની કોઈ પણ શાળા હોય, પછી એના આચાર્ય હોય, શિક્ષક હોય કે સંચાલક હોય, જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ ગમે તે સમયે અમને ફોન કરી અને એનું માર્ગદર્શન મેળવી શકે એવા પ્રકારની સુવિધા, એવા પ્રકારનું વાતાવરણ છે એ અમે તૈયાર કરેલું હતું અને એને લીધે જ આ શાળાઓ છે એ અને અમારી વચ્ચેનું અંતર છે એ ખૂબ ઓછું થઈ ગયું હતું. અને દરેકને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, માર્ગદર્શન હોય એ અમે આપવાનો પ્રયાસ કર્યો છે અને હજી પણ ગાંધીનગર ગયા પછી પણ જ્યારે કચ્છ જિલ્લાની કોઈ પ્રશ્ન હશે, કચ્છ જિલ્લાની કોઈ બાબત હશે તો એ કચ્છનો નાતો છે એ અતૂટ જ રહેવાનો છે. અને કોઈ પણ શાળા હોય, કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, એમને કોઈ પણ મૂંઝવણ હોય ત્યારે હંમેશા મદદરૂપ થવાનું અમારો પ્રથમ પ્રયત્ન હશે જ. અને એવી વાત સાથે જ જ્યારે કચ્છ જિલ્લામાંથી ભલે વિદાય લઈ રહ્યા છીએ પણ કચ્છ પ્રત્યેનો જે પ્રેમ છે, કચ્છ પ્રત્યેની જે લાગણી છે અને કચ્છનો જે નાતો છે એ જીવનભર એ રહેવાનો છે. અને એ રીતે કચ્છને એ અમારા હૃદયમાં રાખી કચ્છને ક્યારેય પણ ન ભૂલી શકાય એ સાથે, એવા ભાવ સાથે અમે કચ્છમાંથી વિદાય થઈએ છીએ અને ગાંધીનગર રહીને પણ કચ્છનું કંઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ લાવવામાં સદા જ તત્પર રહીશું એવી આશા સાથે સૌને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.